લાઠી મેઇન બજારમાં બનાવેલ સીસી રોડ છ મહિના નથી ત્યાં ત્યાં રોડની દુર્દશા લાઠી પાલિકા તંત્રના ટેન્ડર અને દેખરેખ નીચે લાઠીની મેઇન બજારમાં સીસી રોડ બનાવવામાં આવેલ તે એક મહિનો ન થયો ત્યાં અનેક જગ્યાએ કાંકરી દેખાવા લાગી તેના ન્યૂઝ ચેનલોમાં પ્રસિદ્ધ થતા પાલિકા તંત્ર હરકતમાં આવી તૂટેલા રોડમાં પેચવર્ક કરી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કર્યો આ સીસી રોડ બનતા સમયે દેખરેખ માટે ચીફ ઓફિસર અને ભાજપ બોડીના સદસ્યો નિરીક્ષણ કરતા હતા પણ બધા એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલા હોય તેમ ક્લિયર સર્ટિફિકેટ આપી દીધું જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરે તપાસ કરવાની કોઈ તસ્દી લીધી નહીં જેના પરિણામ સ્વરૂપે સમગ્ર રોડની દુર્દશા જોતા આ રોડ એક વર્ષ ચાલશે નહીં લાઠી પાલિકા તંત્ર 20 વર્ષથી ભાજપ સંચાલિત છે શહેરની જનતાના ટેક્સના પૈસા આ રીતે વેડફી પ્રાથમિક સુવિધા છીનવી રહી છે અને ઘણા સમયથી ઘરના ભૂવાને ઘરના ડાકલા કહેવત મુજબ પેટા કોન્ટ્રાક્ટર પણ અમુક સદસ્યો કરી રહ્યા છે ખાતો નથી અને ખાવા દેતો નથી પણ કઈ રીતે ખાવું એ ભાજપ શીખવાડે છે સીસી રોડમાં મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની તપાસ જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશનર કરશે કે આ સરકારમાં આમ લોલમ લોલ ચાલશે રજનીકાંત રાજ્યગુરુ સ્પીડ ન્યૂઝ 17 લાઠી કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ માસ્ક પહેરીએ હાથને સ્વચ્છ રાખીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ